डियर स्टूडेंट आज ना आपण विषय से विज्ञान धोरण 6 पाठ 4 वस्तुओना जूथ बनावा आज आपणे स्वाध्यायना प्रश्नोनी चर्चा करीशुं। तमारा बद्दा पासे पाठ्यपुस्तक हशे, एमां तमे तमारा जे प्रश्न बोलूं छूं ए तमारा स्वाध्यायमां प्रश्नमां तमे जोई शको छो, तमारे पाठ्यपुस्तकमां અને હું જે જવાબ લખાવું એ તમારી નોટમાં તમે લખી શકો છો, બરાબર। આ પાઠ આપણે જોયો વસ્તુના જૂથ બનાવવા, એમાં અલગ અલગ પ્રકારના વસ્તુના ગુણધર્મો જોયા, દેખાવ છે, ચમક છે, પારદર્શકતા છે, તરે છે કે ડૂબે છે, દ્રાવ્ય છે કે અદ્રાવ્ય, એવા ગુણધર્મોની ચર્ચા કરી હતી। ત્યારબાદ કયો પદાર્થ શેમાંથી બને એ પણ આપણે જોયું હતું, બરાબર ને। ઘરે બેઠા બેઠા બધા વિડીયો જોવો ફરીથી બધા, અને બધા વિડીયોમાં જે જે સમજાયું છે ફરીથી તમે વાંચો અને સમજો, એનાથી તમારે જે પ્રશ્ન આવે છે વર્કશીટમાં કે એવી રીતે, તો એના તમે જવાબ જાતે લખી શકો, ઉતારા કરવાના નથી, તમે જાતે વાંચો પછી એમાં અંદર જવાબ લખો, તો તમને ખબર પડશે કે તમને કેટલું આવડ્યું છે। તો સ્વાધ્યાયના પ્રશ્નોની પહેલાં શરૂઆત કરીએ આપણે। પહેલો પ્રશ્ન વાંચીશ, લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓના નામ જણાવો। પ્રશ્ન એક છે કે લાકડામાંથી બનાવવામાં આવતી પાંચ વસ્તુઓના નામ જણાવો, તો લાકડામાંથી પ્રશ્ન એક લખીશ અને જવાબ પણ લખીશ, તમે પણ તમારી નોટમાં સારા અક્ષરે લખજો, બરાબર છે। પછી લાકડાના પાટિયા હોય છે, બરાબર, લાકડાની ફૂટપટ્ટી આવે છે, તો આવી ઘણી બધી વસ્તુઓ તમે લખી શકો છો તમને આવડે તેવી વિચારી। આ થયો પ્રશ્ન એક, હવે પ્રશ્ન બે જોઈએ કે નીચેનામાંથી ચમકતા પદાર્થોની પસંદગી કરો, કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી અને સુતરા શર્ટ, ચાર નામ આપ્યા છે, એમાંથી આપણે જોવાનું છે ચમકતા પદાર્થ કયા છે। તો ચલો આપણે જોઈએ પ્રશ્ન બે, તો તમે તમારી પાઠ્યપુસ્તકમાં જુઓ શું આવશે, કાચનો પ્યાલો અને સ્ટીલની ચમચી, એ બંને કેવા છે ચમકતા પદાર્થ। કાચનો પ્યાલો તમારે જે વસ્તુ જે પદાર્થમાંથી બની છે એ પદાર્થ સાથે જોડવું જોડવાનું છે। અહીંયા એવું કીધું છે યાદ રાખવામાં કે કોઈ વસ્તુ એક કરતાં વધારે પદાર્થોમાંથી બનેલી હોઈ શકે છે, અને આપેલ પદાર્થનો ઉપયોગ ઘણી બધી વસ્તુઓ બનાવવા પણ થાય, એવું અમુક વસ્તુ એવી છે કે અમુક વધારે પદાર્થમાંથી પણ બની શકે, એવું નહીં કે એકમાંથી જ બને, અને ઘણા પદાર્થ એવા હોય કે જેમાંથી અલગ અલગ વસ્તુઓ બને, તો આપણે એ પ્રમાણે શું કરવાનું છે યોગ્ય વસ્તુ અને પદાર્થ બંનેને સાથે જોડવાના છે। તો આપણે જોઈશું અહીંયા લખી દઈશ સાઈડ પ્રશ્ન ત્રણ, વસ્તુ અને પદાર્થ,
બે ભાગ પાડીશ, બરાબર છે? વસ્તુ અને પદાર્થ તમે મારી સાથે લખજો. તમારી નોટબુકમાં પહેલો વસ્તુ લખી નાખીશ, પુસ્તક, પિયાનો, બરાબર. અને પ્લાસ્ટિક પણ છે, તો પ્યાલો કાચનો પણ હોઈ શકે છે, પ્લાસ્ટિકનો પણ હોઈ શકે છે. એવી જ રીતે આગળ જોઈએ બધા, તો ખુરશી, ખુરશી શેમાંથી બનશે? લાકડું અને પ્લાસ્ટિક બે પ્રકારમાંથી ખુરશી બનશે. પછી રમકડું છે, તો રમકડું શેમાંથી બની શકે? હવે આપણે રમકડાની વાત કરીશું, તો રમકડું પણ લાકડું અને પ્લાસ્ટિક બંનેમાંથી બની શકે. લાકડું અને પ્લાસ્ટિક. ચપ્પલ શેમાંથી બનશે? તો અંદર ઓપ્શન આપેલું છે ચામડું, બરાબર. તો આ વાત થઈ. તમે અહીંયા જુઓ કે પુસ્તક છે કાગળમાંથી બને છે, પ્યાલો કાચ અને પ્લાસ્ટિક એમ બે પદાર્થમાંથી બને, ખુરશી છે લાકડું અને પ્લાસ્ટિક એમ બે પદાર્થમાંથી, રમકડું લાકડું અને પ્લાસ્ટિક એમ બે પદાર્થમાંથી, ને ચપ્પલ શેમાંથી બને છે? ચામડામાંથી બને છે, બરાબર. તો પ્રશ્ન એક, પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ તમે જોયો, તમે તમારી નોટમાં વ્યવસ્થિત રીતે લખી શકો છો. હવે આગળ પ્રશ્ન ચાર, નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. ચલો આપણે જોઈએ સાચા છે કે ખોટા. નોટબુકમાં ચમક હોય છે જ્યારે રબરમાં નથી હોતી. ત્રીજું, ચોક પાણીમાં દ્રાવ્ય છે. ચોથું છે, એક લાકડાનો ટુકડો પાણી પર તરે છે. ટુકડો પાણી પર
करे छे। बराबर अबे पांचवा खांड पानी में द्रव्य थती नथी। पानी नो कोई आकार हुआ है, गोड़ हुआ है पानी तो ना, तो पानी क्या मारूं शे अन्य
आकार में। त्यार बाद बीजु नाम जो बास्केटबॉल, तो तमे बधा बास्केटबॉल जोयो छे के वो आकार होय गोल, तो एने कहेवाय बास्केटबॉल गोळाकार। त्यार बाद आगळ जोईए के नारंगी, तो नारंगी पण केवी होय गोळ होय, જોઈ છે બધાએ। પછી છે ખાંડ, હવે ખાંડનો કોઈ આકાર હોતો નથી એટલે આમ ચોરસ જેવો આકાર હોય, નાના દાણા હોય પણ પ્રોપર આકાર ગોળ કહી શકાય નહીં, તે ગોળ નથી। પછી છે પૃથ્વીનો ગોળો, તો પૃથ્વીનો ગોળો કેવો છે, ગોળાકાર, બરાબર, આપણી પૃથ્વી ગોળ છે। નેક્સ્ટ સફરજન, તો સફરજનનો આકાર પણ થોડા ગોળ જેવો જ હોય છે એટલે પણ ગોળાકારમાં આવશે। અને છેલ્લે છે માટીનો ઘડો, તો એ પણ કેવો, ગોળ, તો ગોળાકાર અને અન્ય આકાર એમ બે ભાગ પાડ્યા। આ બધા ગોળ આકારના છે, હવે કેવા છે, અન્ય આકાર એટલે કે ગોળ ન હોય એવા। હવે આગળ બીજો આનો જ ભાગ જોઈશું, ખાવા લાયક અને બિન ખાવા લાયક જૂથ। આપણે ગોળાકાર અન્ય આકારનું પાડ્યું, બરફ,
नहीं तरे એટલે બરફ આવશે નહીં. યાદ રાખજો કે પાણી પર બરફ તરે છે પણ કેરોસીનમાં એ નીચે બેસી જાય છે એટલે બરફ નહીં આવે. પછી આવશે કાગળની હોળી. કાગળની હોળી તરશે ત્યારબાદ લાકડાનો ભૂજ પણ તરશે. પછી સોડિયમ. સોડિયમ એવો પદાર્થ છે કે જે પાણી પર તરે છે પણ કેરોસીનમાં તળિયે બેસી જાય, તરતો નથી. એટલે ત્રીજું નામ લઈશું સફરજન અને પેટ્રોલ. હવે કયા પદાર્થ એવા છે કે જે પાણી પર તરે પણ કેરોસીનમાં ના તરે? તો બરફ અને સોડિયમ. બાકી બધા બાકી બધા પદાર્થો પાણી પર પણ તરે અને કેરોસીન કે તેલમાં પણ તરે છે. બરાબર, યાદ રાખજો બરફ અને સોડિયમ એ કેરોસીનમાં શું થાય? ડૂબી જાય, તરતા નથી. આ હતો પ્રશ્ન છ. હવે આપણે જોવાનું છે પ્રશ્ન સાત કે નીચેનામાંથી અસંગત વસ્તુ કે બાબત દૂર કરો. જોઈને નહીં. બરાબર, થેન્ક યુ.